हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, केम छो? आज ऑनलाइन लेक्चर में तमारु स्वागत छे। तो के ऑनलाइन लेक्चर में आपणे जोशुं वस्तुना नाम कही तेनी संख्या पर राउंड लखो, राउंड पर संख्या लखवानी छे। समझाई गयुं? तो ए पहेला आपणे आपणी बुक काढवानी छे, पेन्सिल काढवानी छे, इरेजर काढवानुं अने बुकनी कोरी बुक पण काढवानी छे। लखवानुं थाय तो लखवानुं छे अने कलर पण काढवाना छे, कारण के कलर आपणे अहीं पूरवाना थशे एटले कलर पण काढजो। तो हवे तमारी बधी वस्तु निकली गई छे। ओके, तो बुक पेज नंबर काढवाना छे 43। केटला काढवाना? 43। तो हवे हूँ चालू करूँ छूँ, त्यां पेन्सिल हाथ राखवानो छे तमारे, तमारी पेन्सिल होय तो पेन्सिल, तो हूँ वाँची जाऊँ त्यां ध्यान देवानुं छे। वस्तुना नाम कही तेनी संख्या राउंड लखो, संख्या में राउंड राउंड में संख्या लखवानी छे। तो गणो, पहला आपणे गणशुं पछी अहींया संख्या लखीशुं। तो मारी साथे सात संख्या गणजो ने पछी लखजो। तो माछली केटली आपेली छे गणो? 1 2 3 4 5 6 7। तो केटली आपेली छे? 7। तो लखो 7 × 7। સમજાઈ ગયું? અહીંયા ગણીને પછી સંખ્યા લખવાની છે, પછી અહીંયા બુક આપેલ છે તો ગણો 1 2, તો અહીંયા શું આવશે? બ ગળે 2, અહીંયા કેટલી માછલી હતી? 7, અહીંયા 2, પછી અહીં ઢબ ગણો 1 2 3, તો કેટલા છે? 3, તો લખો ત ગળે 3। એવી જ રીતે ધીરે ધીરે તમે કરતા જાજો। પછી અહીં ફુગા આપેલા છે તો ગણો 1 2 3 4 5 6 7, તો અહીંયા પણ ફુગા કેટલા આપેલા છે? 7, તો અહીંયા લખો 7 × 7। પછી અહીં મીણબત્તી આપેલ છે તો ગણો 1 2 3 4 5 6 7 8 9, તો કેટલી આપેલી છે? 9 × 9, તો લખો 9 × 9 થઈ ગયું। પછી અહીંયા ઉંદર, ઉંદર કેટલા આપેલા છે? 1 2 3 4, તો અહીં લખો 9 × 4 થઈ ગયું। પછી ઘંટી, 1 2 3 4 ને 5, કેટલી આપેલી છે? તો લખો 5 × 5 થઈ ગયું। પછી અહીંયા પીછી આપેલી છે, પેલી આવે ને પીછી, એ તો કરો ગણો 1 2 3 4 5 6 7 8 9, તો કેટલી આપેલી છે? લખો 9 × 9। સમજાઈ ગયું? શું કહેવા માંગે છે? તો કે વસ્તુના નામ કહી તેની સંખ્યા રાઉન્ડમાં લખો। તો અહીંયા કેટલી આપેલી છે માછલી? 1 2 3 4 5 6 ને 7, તો અહીંયા પણ 7 લખી નાખી। પછી અહીંયા 2 આપેલી છે, 1 2, તો કંઈ 2 લખી નાખ્યા। પછી અહીં ઠબ 1 2 ને 3 આપેલા છે, તો અહીં 3 લખી નાખ્યા ફૂગા, તો કે 1 2 3 4 5 6 7, તો અહીંયા આપણે 7 લખી નાખ્યા। પછી અહીંયા 1 2 3 4 5 6 7 8 9, તો અહીંયા 9 લખી નાખ્યા। પછી ઉંદર 1 2 3 4, તો અહીં 4 લખી નાખ્યા। પછી ઘંટી, તો કે 1 2 3 4 5, તો અહીં 5 લખી નાખી। પછી અહીંયા પેન્ટિંગ પીછી, તો કે 1 2 3 4 5 6 7 8 9, તો અહીંયા 9 લખી નાખ્યા। સમજાઈ ગયું? પછી હવે પત્તું ફેરવો, તો કે આ પેજમાં, તો કે વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરો। સમજાણું? જ્યાં વધારે વસ્તુ હોય તેમાં આપણે કલર પૂરવાના થશે। તો અહીંયા કેટલી બોટલ આપી છે ગણો? 1 2 3 4, પછી એક ગ્લાસ ગણવાના 1 2 3, તો 3 વધારે કહેવાય કે 4 વધારે કહેવાય? તો કે 4, તો એમાં 4માં કલર પૂરી લીધા હા। પછી એવી જ રીતે અહીંયા બોલ ગણો 1 2 3 4 5 6, ને અહીંયા કેટલા આપેલા છે? 1 2 3 4, તો 6 વધારે કહેવાય કે 4 વધારે કહેવાય? તો કે 6 વધારે કહેવાય। તો હવે એમાં શું કહ્યું? રંગ પણ પૂરવાના થશે। તો હવે બોલમાં રંગ પૂરી લ્યો ધીરે ધીરે। ધીરે ધીરે જે વધારે છે, એમ કીધું વધારે વસ્તુવાળી જૂથમાં રંગ પૂરો, તો બોલ વધારે છે, 6 છે ને ઓલા 4 છે, તો આપણે બોલમાં રંગ પૂરવાના થશે। તો પૂરો ધીરે ધીરે, ગમે તે તમારે કલર લઈ શકો। થઈ ગયું?
હા, પછી અહીંયા ફ્લાવર છે તો કે ગણો, એક બે, અહીંયા પતંગ ગયા, એક બે ને ત્રણ. તો હવે કેમાં કલર પૂરવાના છે? તો કે વધારે છે તેમાં. તો કયું વધારે છે? તો કે પતંગિયું. તો કે પતંગિયામાં કલર પૂરો. ધીરે ધીરે પૂરાય છે ને? ઓકે, થઈ ગયું. થઈ ગયું ને? હવે ત્રીજે જમા. જરાક બાર ગયું છે, હાલશે. પછી અહીંયા ખીલી ને હથોડી આવી છે. તો ખીલી ગણો, એક બે ત્રણ, એક બે ત્રણ ને ચાર. તો કયું વધારે છે, ત્રણ કે ચાર? અલા, ખીલી વધારે છે કે હથોડી વધારે છે? ત્રણ વધારે કહેવાય કે ચાર વધારે કહેવાય? તો કે ચાર. તો કરો હથોડીમાં કલર. થઈ ગઈ. થઈ ગયું. ધીરે ધીરે કરવાની છે. થઈ ગયું. કઈમાં કેમાં વધારે કર્યું આપણે? હથોડીમાં. એના પછી અહીંયા એપલ આપેલા છે, એટલે સફરજન આપે ને કેરી આપેલા છે. તો ગણો સફરજન, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ. અહીંયા કેરી કેટલી આપેલ છે ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત. તો સાત આપેલ છે. તો કે આઠ વધારે કહેવાય કે સાત વધારે કહેવાય? કયા વધારે કહેવાય? આઠ. તો આઠ એપલમાં કલર પૂરો. ધીરે ધીરે. થાય છે ને? ઓકે, ડન થઈ ગયું. તો અહીંયા આપણે કેટલા એપલ આપ્યા હતા? આઠ. અને મેંગો કેરી કેટલા આપ્યા હતા? સાત. તો આપણે કેમાં કલર પૂર્યો? સફરજનમાં. તો કેટલા હતા? આઠ. એટલે એમાં પૂરી દીધો. તો સમજાઈ ગયું તમને કે વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરો. તો કે આપણે પહેલાં આ ગણી નાખવાનું, બે વસ્તુ, એક બે ત્રણ ચાર, એક બે ને ત્રણ. તો કે ચાર વધારે કહેવાય કે ત્રણ વધારે કહેવાય? તો કે ચાર. તો ચારમાં કલર પૂરવાનો અહીંયા બોલ આપેલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ. પહેલાં ગણી નાખવાનું, પછી એક બે ત્રણ ચાર. તો કે છ વધારે કહેવાય કે પાંચ ચાર વધારે કહેવાય? તો જે વધારે હોય તેમાં કલર ભૂલી નાખવાનું. તો કે તમને આ સમજાઈ ગયું? અહીંયા બે ફ્લાવર આપેલા છે અને ત્રણ પતંગ આપેલ છે. બે વધારે કહેવાય કે ત્રણ વધારે કહેવાય? તો ત્રણ. તો કે ત્રણમાં કલર ભૂલી નાખવાનો. પછી અહીંયા એવું જ રીતે અહીંયા ત્રણ ખીલી આપેલ છે અને ચાર હથોડી આપેલી છે. તો તમારે કેમાં કલર પૂરવાનો? વધારે હોય તો ત્રણ વધારે કહેવાય કે ચાર વધારે કહેવાય? તો ચારમાં કલર પૂરવાનો. એવી જ રીતે અહીંયા આઠ સફરજન કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ. અને કેરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત. તો અહીંયા આઠ છે. તો કે સાત છે. તો કે આઠ વધારે કહેવાય કે સાત વધારે કહેવાય? તો કે આઠ. તો કે આઠમાં કલર પૂરી નહીં કહેવું. તો સમજાઈ ગયું તમને? તો એના પછી નેક્સ્ટ પેજ, એટલે કે બીજું પેજ. સરખા જૂથ બનાવો. શું કીધું? સરખા. તો અહીંયા એક બે ત્રણ ચાર આપેલા છે. તો અહીંયા પણ બરાબર ચાર જ હોવા જોઈએ. કેમ કે એક બે ત્રણ ચાર થઈ ગયું, ચાર ફાઇનલ. અહીંયા ચાર છે તો અહીંયા પણ ચાર હોવા જોઈએ. પછી અહીંયા કેટલા છે? એક બે, અહીંયા બે, એક ને બે. અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ. તો હવે તમારે અહીંયા પણ પાંચ કરવા પડે બોક્સ. તો બનાવો. થઈ ગયા. એક બે ત્રણ ચાર ને પાંચ થઈ ગયા બરાબર. એક બે ત્રણ ચાર ને પાંચ. તો બે જગ્યાએ પાંચ પાંચ લખી નાખો. હવે પેલા બે ગણી નાખવાના.
एक बे तन चार पांच छ, एक बे तन चार, तो अहीं छ छे ने अहीं चार छे, तो केम थाय बराबर? तो आपणे बे वधारे बनावा पड़े। समझाई गयु? थई गयु? तो हवे गणो पाछा, एक बे तन चार पांच छ, एक बे तन चार पांच ने छ, तो बे बराबर बराबर थई गयु। तो के छ गड़े छ लखो, अहीं छ गड़े छ लखो, थई गयु बे बराबर थई गयु। अहीं छ थई गयो ने अहीं छ, पछी अहीं जलेबी दूरी छे, तो गणो एक बे तन चार पांच, अहीं एक बे तन चार पांच छ सात छे, तो अहीं पांच आपेला छे ने अहीं सात, तो सरखा सरखा करवा पड़े, तो बे बनावो। થઈ ગયું એક અને બે, તો ગણો પાછા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, તો લખો સાત વડે સાત। સમજાઈ ગયું? શું કહેવા માંગે છે કે સરખા જૂથ બનાવો, કીધું છે ને કે સરખા જૂથ બનાવો। તો કે અહીંયા ચાર આપેલા હોય છે તો અહીંયા ચાર કરવાના, અહીંયા પાંચ આપેલા છે, અહીંયા પાંચ આપેલા છે ને અહીંયા બે આપેલા, તો આપણે ત્રણ બોક્સ બનાવવા પડે અને પછી પાંચ લખવાના, પાંચ પાંચ। પછી અહીંયા ત્રિકોણ કેટલા આપેલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ આપેલા છે ને અહીંયા ચાર આપેલા, તો આપણે અહીંયા બે બનાવવા પડે, તો જ અહીંયા છ થાય। પછી અહીંયા એક બે ત્રણ ચાર પાંચ પાંચ આપેલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આપેલા છે, તો અહીંયા આપણે બે બનાવવું પડે, તો અહીંયા પણ સાત થઈ જાય ને અહીંયા પણ સાત થઈ જાય। તો આજે આપણે શું જોયું? વસ્તુના નામ કહી તેની સંખ્યા લખો, કેવી રીતે ગણીને સંખ્યા લખી હતી, એના પછી આપણે વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરો, તો વધારે જૂથ હતું તેમાં રંગ પૂર્યા હતા આપણે, અને સરખા જૂથ બનાવો, એ આજે આપણે જોયું છે। તો હોમવર્કમાં આજે કરાવેલ એકવાર, એટલે કે તમારે આવી રીતે વસ્તુ બનાવી અને સમજો, સમજાણું સમજવાનું છે। તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ। નમસ્તે।